મિત્રો, આજે આપણા જોડે એવિએટર આવ્યું છે હોન્ડાનું. તો એમાં નવા મોડલમાં જે એન્જિન ઓઇલ છે એ નાખવાનું છે. તો આજે આપણે જાણીશું કે એનું એન્જિન ઓઇલ શું પ્રાઇઝમાં પડશે અને એનું એન્જિન ઓઇલ કેટલું આવતું હોય છે એ પણ આપણે આ વિડીયોમાં જાણીશું. તો હાલમાં મારા જોડે જેન્યુઇન હોન્ડાનું જે એન્જિન ઓઇલ છે આપણે અંદર નાખવાનું છે, 5W30 આવશે, જેન્યુઇન હોન્ડા છે. આપણે એની એમઆરપીની વાત કરીશું તો એમઆરપી છે 326 રૂપિયા એમઆરપી છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, 600 ml જ આવશે ખાલી. તો આ જે એન્જિન ઓઇલ છે આપણે અંદર નાખવાનું છે, તો એના માટે શું પ્રોસેસ કરવાની રહેશે એ પણ આપણે આ વિડીયોમાં માહિતી પૂરેપૂરી આપી દઈશું. તો સૌથી પહેલાં એક ટોકનની જરૂર પડશે અને 12 નંબરના રિંગની જરૂર પડશે કે જે એને નીચે અહીંયા આગળ જે બોલ્ટ આપેલો છે આપણે ખોલવાનો છે. ઓઇલ નીકળ્યા પછી જે આ એન્જિનનો ઓઇલ બોલ્ટ છે એને કપડાથી વ્યવસ્થિત પ્રોપર રીતે આપણે ક્લિનિંગ કરી લઈશું અને જે આ વાઇસલ છે એને આપણે બહાર કાઢી એને કમ્પ્લીટ પ્રોપર રીતે ક્લિનિંગ કરી અને ફિટિંગ કરી લઈશું. ખાસ ધ્યાન રાખવાનું, વાઇસલ જે પોઝિશનમાં પાછું હતું એ રીતે આપણે મૂકી દઈશું. ઘણીવાર એવું થતું હોય છે કે જે આ વાઇસલ છે આપણે મૂકવાનું ભૂલી જતા હોય તો ઓઇલ લીકેજના ચાન્સીસ રહેતા હોય છે, તો આપણે વાઇસલ જે પ્રોપર રીતે પાછું ફિટિંગ કરી દઈએ. જે એના આટા છે નોર્મલ રીતે પહેલાં હાથથી ફિટિંગ કરવાના રહેશે. ઘણી વાર એવું થતું હોય છે કે જે આટા છે નોર્મલ પણ વાંકા ચૂંકા હોય તો કે આના મતલબમાં ઓઇલ બોલના આટા જતા રહેતા હોય છે, તો આપણે એને પ્રોપર રીતે ફિટિંગ કરી લઈશું.
જે પછી એન્જિન ઓઇલ અંદર નાખવાનું છે આપણે નાખી દઈશું। પછી જે મિત્રો આ ઓઇલ ગેજ છે આપણે ખોલવાનું રહેશે। પછી એક આપણે નારચું લઈ લઈશું, એને પ્રોપર રીતે પહેલા ક્લિનિંગ કરી લઈશું। પછી જે ઓઇલ ગેજ છે આપણે પ્રોપર રીતે એને ફિટિંગ કરી લઈશું। તો એવી ન્યૂ મોડલ માં આ રીતની પ્રોસેસ રહેશે। અને મિત્રો એવું કોઈ પણ વસ્તુ લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવો, એનું જે પણ ઇસ્યુ હશે તો આપણે સોલ્યુશન સાથે અંદર નીચે લિંકમાં વિડીયો આપેલા જ છે।